about our unit number 2 function. Then we had completed our function discussion. Now today we will start our unit number 3. Unit number 1, manager stress. Mitro, હવે આપણે આપણો ત્રીજો યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમને થોડીક વાત કરવી છે કે કેટલાક મિત્રોના ફોટોગ્રાફ્સ ગ્લોસરી માટેનું હોમવર્ક જે કર્યું છે એમાં જે મિત્રો આ વર્ષે નવા છે એ મિત્રો એના ફોટોગ્રાફ્સમાં ગ્લોસરી વર્ડ્સમાં મેં જોયું કે થોડો જે આપણી મેથડ છે એમાં થોડો ડિફરન્સ છે તો ફરીથી એકવાર રિમાઇન્ડ કરી દઈએ જૂના મિત્રો જે છે એમને તો ખબર જ છે કે આપણે કઈ રીતે ગ્લોસરી વર્ડ લખીએ છીએ તો સમજાવીએ કે અહીંયા જે ગ્લોસરી છે એ ગ્લોસરીની અંદર જે મેઇન વર્ડ્સ છે ડાર્ક અક્ષરમાં એની સાથે તમે એનો મિનિંગ લખો છો ઇંગ્લિશમાં પછી ખાસ એનો ઉચ્ચાર તમારે લખવાનું છે જ અગાઉ પણ કેટલાક મિત્રોને આવી હેબિટ નહોતી કે ઉચ્ચાર નહીં લખો માત્ર એનું ગુજરાતી લખો પણ મિત્રો આ જ્યારે ત્યારે તમે તમારું જે રીડિંગ છે એમાં કમ્પ્લીટ થશો કોઈ પણ શબ્દનું પ્રોનાઉન્સિએશન સારી રીતે કરી શકશો અને સારી રીતે બોલી શકશો એટલે ખાસ મિત્રો આજે એનો ઉચ્ચાર છે લખવો ત્યારબાદ એનો ગુજરાતી રીડિંગ આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ અહીંયા એક લાઈન કરી છે તો લાઈન છે એનાથી તમારે એક લાઈન એને બ્લેક છોડવાની એટલે કે કોરી છોડી દેવાની ડાર્ક અક્ષરનો શબ્દ સામે એનો લાઇટ અક્ષરનો મિનિંગ છે ટેક્સ્ટ બુકમાં ગ્લોસરીમાં આપેલું ત્યારબાદ ઉચ્ચાર લખો ત્યારબાદ એનો ગુજરાતી મિનિંગ પછી એક લાઈન છોડ્યા પછી બીજો શબ્દ શરૂ કરવો એ પણ આ રીતે લખો અને ઉચ્ચાર અને ગુજરાતી મિનિંગ ઇંગ્લિશ વર્ડ્સ અહીંયાનું સમજૂતી છે ઇંગ્લિશમાં અહીંયા મિત્રોના 2-3 અર્થ આપ્યા હોય તો પણ લખવાનું પણ અહીંયા આગળ આ રીતે આપણે લીટા કરવા છે ડેશ કરવાના જેથી કરીને આ અર્થ છે એ અહીંયા આવી જાય નહીં પછી મિત્રો કેટલાક અનફેમિલિયર વર્ડ્સની વાત કરીએ જ્યારે હું તમને પાઠ સમજાવું છું એ વખતે તમને કેટલાક વર્ડ્સમાં ખબર નથી પડતી તો એ વર્ડ્સ અહીંયા બોલાય છે ત્યારે તમે એને લખી નાખો છો અન્ડરલાઈન કરી કેટલાક મિત્રો એવા પણ મને સામે પૂછે છે કે મેડમ આ શબ્દ નવો છે એનો અર્થ શું થાય છે જે અહીંયા ટેક્સ્ટ બુકમાં અહીંયા ચલાવતી વખતે બોલાયો છે કદાચ યાદ ન રહ્યો હોય અથવા તો બીજો કોઈ નવો વર્ડ્સ છે તે નવો વર્ડ્સ પણ તમારે નોટબુકમાં નોટ કરી દેવાનો લખી નાખવાનો કારણ કે લખેલું છે એ વંચાય તમે જ્યારે પણ નોટબુક ખોલશો ત્યારે એ શબ્દ તમે તમારા માટે જે અજાણ્યો તે શબ્દ તમે લખ્યો છે અને ચોક્કસ તમે એ શબ્દ લખ્યા પછી એને સમજી શકશો તો મિત્રો એ વર્ડ્સ આ રીતે લખવાના એમાં સ્ટ્રેન્થનિંગ છે તો સ્પેલિંગ લખો પછી એનો ઉચ્ચાર પછી એનો ગુજરાતી એવી રીતે આ બધા શબ્દો લખવાના છે આમાં પણ તમે એક લાઈન છોડશો તો તમારું જે લખાણ છે એ કેવું લાગશે એકદમ નીટ એન્ડ ક્લીન એટલે કે નીટ એન્ડ ક્લીન કામ હોય તો જ આપણને પણ આપણું કામ જોવું ગમે છે જો આપણને જે નથી ગમતું એ બીજાને કેવી રીતે ગમે છે તો મિત્રો આ રીતે તમારું હોમવર્ક જોયા પછી મને ડાઉટ લાગે તો અહીંયા વાત કરી હવે અહીંયા આપણા પાઠની વાત કરીએ રીડની વાત કરીએ મેનેજ યોર સ્ટ્રેસ અહીંયા કે સ્ટ્રેસને મેનેજ કરવાનું છે મિત્રો હાલનો માહોલ પણ એક સ્ટ્રેસવાળો છે પહેલાં વિદ્યાર્થી મિત્રોને માત્ર ભણવાનું સ્ટ્રેસ હતું હવે અત્યારે કન્ડિશન બદલાઈ ગઈ છે અત્યારે ભણવું ઘરે ભણવું એ પણ એક સ્ટ્રેસ થઈ ગયું છે કે સ્કૂલમાં ક્યારે જઈને ભણવું અથવા તણાવ તણાવ અલગ અલગ પ્રકારના હોય છે તો આ યુનિટની અંદર સ્ટ્રેસ એટલે કે તણાવ એને કેવી રીતે દૂર કરવો તણાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે કેવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે અને એના માટેની કેટલીક એક્સરસાઇઝ પણ અહીંયા આપી છે કે જો એ એક્સરસાઇઝ કરવામાં આવે તો તમે તણાવમાંથી મુક્ત થઈ શકો છો પાઠ શરૂ કરીએ પહેલા મિત્રો આપણે ગ્લોસરીની ચર્ચા કરીએ તો ટેક્સ્ટબુકમાં જોશો ટેક્સ્ટબુકની અંદર જે વર્ડ્સ આપ્યા છે એમાં પહેલો શબ્દ છે ડિસ્ટિંગ્વિશ એનો મિનિંગ છે ડિફરન્ટિએટ એટલે કે ભેદ કરવો ભેદ પારખવો છે એમાં ડિસ્ટિંગ્વિશ ડિફરન્ટ શબ્દ તો તમને આવડતો પણ હવે ડિસ્ટિંગ્વિશ આવે છે તો કે છે ભેદ છે એને કરવાનો છે ડિફરન્સ કરવાનો છે બીજો છે ઇમ્પોઝ એટલે કે ઇનફોર્સ એટલે કે દબાણપૂર્વક કોઈ પણ બાબતને મનમાં દબાણપૂર્વક ભરી દેવી એને આ મનમાં રાખવી જ છે દેટ ઇઝ કોલ્ડ ઇમ્પોઝ એનું મિનિંગ છે ઇમ્ફોર્સ
પછી છે રેશનલ એટલે કે લોજિકલ અને સેન્સિબલ બે મીનિંગ છે અહીંયા મિત્રો તો કે છે લોજિકલ એટલે સામાજિક અને વિવેકભર્યું બીજું છે સેન્સિબલ લાગણીભર્યું પછી છે રિટ્રીવ એનો મીનિંગ આપે છે રીગેઇન ગેટ બેક રિટ્રીવ શબ્દ નવો લાગે પણ બીજા બાજુમાં શબ્દ છે રીગેઇન ગેઇન શબ્દ પણ સાંભળેલો છે અને ગેટ બેક પાછું મેળવવું કે ફરીથી પ્રાપ્ત કરવું એટલે કે પુનઃ પ્રાપ્ત કરવું એટલે કે રિટ્રીવ મીન્સ ફરીથી પ્રાપ્ત કરવું પછી છે કાઉન્ટર પાર્ટ એનો મીનિંગ આપે છે ઇક્વિવેલન્ટ એટલે કે સમાનતા ઇક્વિવેલન્ટ એટલે કે ઇક્વલ એના ઉપરથી ઇક્વિવેલન્ટ શબ્દ છે સમાનતા પછી છે એક્ઝામ નર્વસ એક્ઝામ શબ્દથી પરિચિત છો નર્વસથી પણ પરિચિત કે હું નર્વસ થઈ ગયો છું તો એક્ઝામ નર્વસનો મીનિંગ છે યા નર્વસનેસ કોઝ્ડ બાય એક્ઝામ પરીક્ષાનો ભય પરીક્ષાની ચિંતા દેટ ઇઝ કોલ્ડ એક્ઝામ નર્વ કે છે એવી ચિંતા કે જે પરીક્ષા દ્વારા ઉત્પન્ન થાય છે નર્વસનેસ કોઝ્ડ બાય એક્ઝામ પછી છે રીટેલ કૌંસમાં લખ્યું છે હિયર મિત્રો હિયર એટલે કે અહીં આ પાઠની અંદર તો કે છે રીમેમ્બર એટલે કે યાદ રાખવું રિટેન મીન્સ યાદ રાખવું રેઝિલિયન્સ એનો મીનિંગ કે છે સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ્સ મિત્રો શરૂઆતમાં તમે કોઈ પાઠમાંથી વર્ડ્સ વાંચશો તો તમને પહેલી નજરે અજાણ્યા લાગશે પણ જે વધારે અજાણ્યા છે એવા વર્ડ્સ આપણી ગ્લોસરીમાં છે અને એનું મીનિંગ તમે સમજીને પછી એને યાદ રાખશો તો જ્યારે પાઠ વાંચશો ત્યારે તરત જ તમને એનો મીનિંગ સમજાઈ જશે રેઝિલિયન્સ એટલે કે જે સ્પીડી રિકવરી ફ્રોમ પ્રોબ્લેમ એટલે કે કોઈ પણ મુશ્કેલીમાંથી ઝડપથી રિકવરી એટલે કે સાજું થવું તો એમાં ફરીથી પાછું એની પરિસ્થિતિમાં આવી જવું લિંગ્વિડલી એનો મીનિંગ આપ્યો છે લેઝરલી અને સ્લોલી લેઝી ઉપરથી લેઝરલી આળસુ રીતે આળસથી સ્લોલી એટલે ધીમે ધીમે એકદમ ધીરે ધીરે હેમિસ્ફિયર હેમિસ્ફિયર મીન્સ યર અ હાફ ઓફ અ સ્ફિયર ગોળા ગોળ અને અર્ધ ગોળાર્ધનો અડધો ભાગ ગોળનો જે અડધો ભાગ છે એને કહેવાય છે ગોળાર્ધ એને કહેવાય છે હેમિસ્ફિયર કોઈ પણ વસ્તુ ગોળ છે એનો અડધો જે ભાગ છે એને કહેવાય છે હેમિસ્ફિયર ધેટ ઇઝ કોલ્ડ હાફ અ ઓફ અ સ્ફિયર ફ્લિક ફ્લિક મીન્સ હિયર સ્ટ્રાઇક સ્ટ્રાઇક એટલે હડતાલ નહીં સ્ટ્રાઇક એટલે આઘાત એક ફટકો લાગવો ટીઝ અ સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ ટીઝ શબ્દ કે છે કે સ્ટેટ ઓફ નર્વસ એક્સાઇટમેન્ટ મૂંઝવણમાં મુકાઈ જવું ફ્લિક શબ્દ ટીઝ શબ્દ થોડો નવો લાગે પણ મીનિંગ બિલકુલ સરળ છે પછી કે છે એન્ટિસિપેટ એટલે કે ફોર્સિસ અને પ્રેડિક્ટ એટલે કે દબાણ પછી છે ફ્રેન્ટિક એનો એ અર્થ આપે છે એઝિટેટેડ એટલે કે જંગલી જે કહી શકાય એવી અવસ્થા જંગલી પરિસ્થિતિમાં અસ્તવ્યસ્ત પરિસ્થિતિની વાત કરે છે પછી છે સેટર્ડ એનો મીનિંગ આપે છે અપસેટ અને ટાયર્ડ સેટર્ડ અપસેટ અને ટાયર્ડથી તો પરિચિત છો અપસેટ એટલે પણ ઉદાસ થઈ જવું ટાયર્ડ એટલે થાકી ગયેલું ડ્રેડફુલ ડ્રેડફુલ મીન્સ ટેરિબલ ઓર હોરિબલ ભયાનક હોરિબલ એટલે પણ ભયાનક ડ્રેઇન્ડ મીન્સ યર એક્ઝોસ્ટેડ ડ્રેઇન્ડ એટલે થાકી ગયેલું એક્ઝોસ્ટેડ કંટાળી ગયેલું જે કહી શકાય તે કોન્સિક્વન્સીસ એટલે રિઝલ્ટ એટલે કે પરિણામ રિઝલ્ટ શબ્દથી તો પરિચિત છો તો એનો એ શબ્દ અહીંયા આપણે બીજી રીતે જોઈએ છીએ જેમ આપણે પહેલાં મા હતી મમ્મી એને મા કહેતા પહેલાં બા કહેતા પછી મા શબ્દ થયો પછી મમ્મી થયો પછી મધર મોમ આવા બધા શબ્દો છે એમ એક જ શબ્દનું નવું સ્વરૂપ છે એટલે રિઝલ્ટ શબ્દથી પરિચિત છો તે રિઝલ્ટ માટેનો નવો શબ્દ આવી ગયો આપણા પાઠમાં કન્સિક્વન્સીસ સેલ્ફ હિપ્નોસિસ હિપ્નોસિસ શબ્દ હિપ્નોટિઝમ જાણીએ છીએ
सम्मोहित करवू तो पोतानी जातने सम्मोहित करवी. गिविंग सजेशन टू सेल्फ दैट वुड इन्फ्लुएंस वन्स ओन कॉन्सिक्वेंसेस कॉन्शियसनेस एंड थॉट्स. ठीक है, गिविंग सजेशन टू सेल्फ अपनी जातने आपणे एक सजेशन आपवानो छे. दैट वुड इन्फ्लुएंस वन्स ओन कॉन्शियसनेस એટલે કે સભાનતા, આપણી સભાનતા અને આપણા વિચારો સાથે વાત કરીને આપણી જાતને આપણે સંમોહિત કરી દઈએ છીએ. તે ડ્રિફ્ટિંગ, ડિસેન્ડિંગ એન્ડ ડ્રોપિંગ, ઇન્વોલ્વ થવું, સમાવેશ થઈ જવો. લેન્ડસ્કેપ એટલે કે સીનરી, સરરાઉન્ડિંગ, સીનરી અને સરરાઉન્ડિંગ આજુબાજુનું વાતાવરણ. પર્સ્પેક્ટિવ તો વ્યૂ પોઈન્ટ એટલે કે પોતાના મંતવ્યો, વિચાર. હેક્ટિક વેરી બિઝી એન્ડ હરી ખૂબ જ ઉતાવળી, દોડધામ ભર્યું. પેસિમિઝમ નેગેટિવ થિંકિંગ, નિરાશાવાદ. ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ વર્ડ્સ કે હંમેશા નકામી બાબતોનો સ્વીકાર કરવો, હંમેશા નકાર જ સ્વીકારવો, કોઈ દિવસ હકારાત્મક ન બોલીએ. તે પેસિમિઝમ એટલે નિરાશાવાદ. ઓપ્ટિમિઝમ પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક, આશાવાદ. ટેન્ડન્સી ટુ એક્સપેક્ટ ધ બેસ્ટ છે, અહીંયા સારી બાબતોને સ્વીકારવું તેને કહે છે ઓપ્ટિમિઝમ, અને નકારાત્મક બાબતોને સ્વીકારીએ છીએ તો પેસિમિઝમ. ક્રાઇસિસ, ક્રિટિકલ મોમેન્ટ, વરિંગ ટાઈમ, ખૂબ જ મુશ્કેલીનો સમય જે અત્યારે આપણે ચાલી રહ્યો છે. આ સમયમાં બહુ ક્રાઇસિસ છે, આપણે નથી ગમતું એવી બાબતોને આપણે સ્વીકારીએ છીએ, એ પરિસ્થિતિ છે તો કે છે વરિંગ ટાઈમ. ઇલેશન ગ્રેટ હેપીનેસ, ઇસ્કેપ્સી એટલે કે છે ઇલેશન મીન્સ અત્યંત આનંદ, ગ્રેટ હેપીનેસ ખૂબ જ સારામાં સારી, વધારેમાં વધારે જે ખુશી મળતી હોય તે. ટેન્ગલ્ડ અપ બે અર્થ આપે છે, ટ્રેપ્ડ અને કન્ફ્યુઝ તો કે છે મૂંઝાઈ જવું, ટ્રેપ એટલે જાળ, ફસાઈ જવું, ક્યાંક ફસાઈ ગયા છીએ, મૂંઝવણમાં મુકાઈ ગયા છીએ કોઈ પરિસ્થિતિથી, કોઈ વિચારથી, ધેટ ઇઝ કોલ્ડ ટેન્ગલ અપ. તો મિત્રો, આપણે ગ્લોસરી જે છે એમાં આ પ્રમાણેના શબ્દો છે, આશા રાખું કે તમે એ લખશો અને યાદ રાખવાનો પણ પ્રયત્ન કરશો આપણી જૂની મેથડથી પણ. અને ન મેથડ યાદ રહે ન ફાવે તો તમે એને વારંવાર લખીને રિપીટ કરી શકો છો. હવે મિત્રો, આપણે પાછળ થોડી ચર્ચા કરીએ કે છે યુનિટ 3માં કે છે મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવનું કે છે વ્યવસ્થાપન કરો, સંચાલન કરો. એમાં એ ટાઇટલ નીચે પણ એક શબ્દ લાઈન લખી છે, સ્ટ્રેન્થિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. તો કે છે તમારી જે મેન્ટલ ફ્લેક્સિબિલિટી, મેન્ટલ એટલે માનસિક, માનસિક જે પરિસ્થિતિ છે એની ફ્લેક્સિબિલિટી એટલે લવચિકતા, એક થોડી વારમાં બદલાઈ જાય, ક્યારેક પાછું સરખી થઈ જાય, એને કે છે સ્ટ્રેન્થનિંગ કરવાની છે. સ્ટ્રેન્થનિંગ એટલે કે એને મજબૂત બનાવવાની છે, સશક્તિકરણ કરવાનું છે, એને મજબૂત કરવાની છે, એને શક્તિ આપવાની છે. કારણ કે માણસનું મન બહુ ચંચળ છે, એના વિશેની વાત છે. એ મન ક્યારેક બહુ ખુશ થઈ જાય છે, ક્યારેક બહુ દુઃખી થઈ જાય છે, ક્યારેક એને એવું લાગે કે આજે આખી દુનિયા બહુ ખુશ છે કારણ કે પોતે ખુશ હોય છે, ક્યારેક એને એમ લાગે કે દુનિયામાં કશું જ નથી કારણ કે પોતે બહુ દુઃખી હોય છે. તો એ મન સાથે જોડાયેલી વાતો આપણે અહીંયા કરવાની છે, ડિસ્કસ કરવાની છે. એમાં કે છે માઇન્ડ, ઇમોશન, બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, મન, લાગણીઓ અને શરીર, આ ત્રણ કે છે આર ક્લોઝલી કે છે ક્લોઝલી ઇન્ટરલિંક, એકબીજા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે, અત્યંત નજીકાઈથી જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, હંમેશા ભેગું જ કામ કરે છે. આપણને ખબર છે કે આપણું મન જે બાબત માટે તૈયાર છે એ જ માટે કે છે આપણું મગજ પણ તૈયાર થાય છે, અને મગજ જ્યારે કામ કરવા તૈયાર થાય છે ત્યારે આપણું શરીર એ પ્રમાણે રિએક્શન આપે છે. એટલે કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઇન્ટરલિંક્ડ ટુ ઈચ અધર.
It helps you distinguish them more clearly if you try to understand them separately. It helps you distinguish. It એટલે કોણ? The mind, emotion અને body. એ ત્રણ જોડાયેલા છે. It helps you distinguish. તમને મદદ કરે છે. Distinguish એટલે કે ભેદ પારખવા. Them more clearly if you try to understand them separately. પણ કે છે આ ત્રણેય તમે જો જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો કે છે તમને એનો ભેદ પારખવા મદદ કરશે કે મનનું કાર્ય શું છે, લાગણીનું શું છે, સાધને શરીરની ક્રિયાઓ શું છે. એટલે લખે છે ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. એક સેન્ટેન્સ મિત્રો આટલું કહું થાય છે. આપણી માનસિક શક્તિની વાત કરી છે અહીંયા કે છે યુઅર મેન્ટલ કેપેસિટી એટલે કે આપણી જે મગજની તાકાત કેટલી છે. અહીંયા મન છે એટલે કે આપણું માઇન્ડ, આપણું જે મગજ છે એ મગજની તાકાત કેવી છે. માઇન્ડ એટલે આપણું મગજ. તો કે છે એ શું કામ કરી શકે છે તો લખે છે યુઅર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક જે શક્તિઓ છે કેપેસિટી, તમારી ક્ષમતા કેટલી હોય છે. યાર આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ, કોઈ પણ વસ્તુમાં તમારે ધ્યાન કેન્દ્રિત કરવું. કન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, આપણું મગજ કઈ કોઈ કામ કરે છે તો કે છે કોઈ બાબત ઉપર ધ્યાન રાખવું છે તો આપણે કહીએ કે ધ્યાનથી વાંચવાનું છે. કન્સન્ટ્રેશન કરો તમારા મગજની અંદરથી, તો જો મગજ એલર્ટ ન હોય તો આપણે કન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા કરી શકીએ નહીં, ધ્યાન કેન્દ્રિત ન કરી શકીએ. તો કે આપણું મન છે જે મગજ છે જે માઇન્ડ એ કે છે મગજ એ પોતે કે છે અહીંયા આ બાબતને કન્સન્ટ્રેટ કરે છે, નવી માહિતીને એ પોતે એકઠી કરે છે. લખે છે ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, મગજની અંદર નવી નવી માહિતીઓ ઉમેરતી જાય છે. આપણે રોજે રોજની માહિતી, બાળપણની માહિતી, આગળના દિવસની ઘટનાની માહિતી બધી જ કોણ કલેક્ટ કરે છે આપણા માઇન્ડની અંદર. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, બીજું શું કામ કરે છે તો જૂની અને નવી માહિતીને યાદ પણ રાખે છે. એવું નહીં કે આજનો દિવસ હોય એટલે આજનું જ યાદ હોય, એને ઘણા સમય પહેલાંનું પણ યાદ રહે છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, બીજું શું છે એ બાબતને તાર્કિક રીતે વિચારી શકે છે. ક્યારેક તાર્કિક રીતે વિચારે છે, ક્યારેક લાગણીથી પણ વિચારે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન. કે છે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, તમારી જે માનસિક શક્તિ છે, યુ નીડ યોર મેન્ટલ, જરૂર છે નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તમારે અભ્યાસ કરવો છે તો અભ્યાસના પ્રમાણે પણ તમારું કામ થાય છે. ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર, કોઈ પણ કામ કરવું છે તો એના માટે તમારી માનસિક ક્ષમતા બહુ જરૂરી છે, ભણવા માટે, કામ કરવા માટે. ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, આપણા જીવનની અંદર કોઈ પણ કામ કરવું છે તો જો આપણું માઇન્ડ સારું છે, આપણું મન મગજ સારી રીતે કામ કરે છે તો જ આપણે કામ કરી શકીએ છીએ. જો મગજ જ કામ કરતું ન હોય તો આપણું શરીર પણ કામ કરતું નથી. મગજ એક્ટિવેટ નથી તો મન એની સાથે આપણું હાર્ટ પણ કોઈ નિર્ણય લઈ શકતું નથી. એ કે છે માઇન્ડની અંદર આ બાબતો છે બધું જ કામ કરવાની તાકાત આપણા મગજની અંદર છે. રોજબરોજના કામ આપણે કરીએ છીએ એન્ડ મેક અ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, રોજે રોજના નિર્ણય આપણા જે છે લાગણી ભર્યા છે, ક્યાંક વિચારવાળા છે, એવા નિર્ણયો પણ આપણે કે છે આપણા મનથી લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ આપ્યું છે. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લેડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. એક ઉદાહરણ આપ્યું છે કે કોઈ કેવી પરિસ્થિતિ સર્જાઈ જાય, કોઈ કન્ડિશન છે કે
કે વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને તમારી પાસે કાર છે, અને કાર છે તો તમારું મન, તમારું મગજ શું વિચારશે કે વરસાદ પડે છે, તમારી પાસે કારની ફેસિલિટી છે, છતાં પણ તમે વરસાદમાં ચાલતા જશો તો લોકો તમારા માટે શું વિચારશે? એક સામાન્ય ઉદાહરણ તરીકે જોવા કે વ્યક્તિ પાસે આપણી સરસ મજાની સગવડ હોવા છતાં એ પોતે ચાલતો જાય છે, તો આપણે સ્વાભાવિક રીતે કે કાને મગજ નથી, આટલો વરસાદ પડી રહ્યો છે અને પાસે કાર છે છતાં પણ એ ચાલતો જાય છે, તો એક સ્વાભાવિક બાબત છે કે આપણે આવી પરિસ્થિતિની અંદર સામાન્ય આપણું માઇન્ડ એક નિર્ણય લઈ શકે છે. એટલે લખી છે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ ધ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમને બે ચોઇસ આપી હોય કે ચાલતા જવું, તમારે કામે જવું છે તો ચાલતા જશો કે કાર લઈને જશો, ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, વાસ્તવિકતા શું છે કે જોરદાર વરસાદ પડી રહ્યો છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લેડ યુ ટુ ધ ડિસિઝન, પાછું તમને શરદી પણ છે તો તમારે કયો નિર્ણય લેવો જોઈએ, કુડ લેડ યુ ટુ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, તમારો નિર્ણય એ જ રહેશે કે શરદી થયેલી છે, વરસાદ પણ આવે છે અને આવા પરિસ્થિતિમાં ચાલતા જવું એના કરતાં બેટર છે કે આપણે આપણી કાર છે એને લઈને જતા રહીએ, દેટ વુડ બી રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટાન્સીસ, આ નિર્ણય કયો છે, રેશનલ ડિસિઝન એટલે કે એક યોગ્ય નિર્ણય છે, દેર ઇઝ અ દેર વુડ બી રેશનલ ડિસિઝન બેઝડ ઓન, શેના બેઝ ઉપરનો છે, કરંટ સર્કમસ્ટાન્સીસ, આપણે આજુબાજુ જે વર્તમાન ઘટનાઓ બને છે એ ઘટનાઓ આધારિત આપણે જો આવો નિર્ણય લઈએ છીએ તો આપણે યોગ્ય દિશામાં ચાલીએ છીએ એવું કહેવાય છે, પણ આવી શરદી છે વરસાદ છે અને છતાંય જો તમે ચાલતા જાઓ ત્યારે કોઈ એક કદાચ ખરેખર આની શરદી તો છે, શારીરિક તો આને તકલીફ છે અને માનસિક તકલીફ પણ હશે, તો આપણે ઘટના પ્રમાણે નિર્ણય ન લઈએ ત્યારે માનસિકતા ઉપર અસર થાય છે. એ રીતે મિત્રો આગળ આપણે બીજી વાત કરીએ, ટેક્સ્ટમાં જોશો.